નમસ્કાર ટીવાય બી સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર બાવીસ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તો તેમાં આપણે ચોથું યુનિટ છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને તે છે ભારતમાં કુટુંબ નિયોજન કાર્યક્રમ તો જે આ કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તેમાં આપણે કુટુંબ નિયોજનનો અર્થ પછી જે મુદ્દો આપણે જોયો તે હતો કુટુંબ નિયોજનની લાક્ષણિકતા ભારતમાં કુટુંબ નિયોજનની જરૂરિયાત અને કુટુંબ નિયોજનના અવરોધક પરિબળો આટલા મુદ્દા છે તે આપણે લોકો જોઈ ચૂક્યા છીએ હવે આજના વિડીયોમાં આપણે લોકો જે મુદ્દાને સમજવાના છીએ તે છે કુટુંબ નિયોજન કાર્યક્રમનું મૂલ્યાંકન તો કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તેનું મૂલ્યાંકન કઈ રીતના કરવામાં આવ્યું છે તો તેની સામે તમારા બે મુદ્દાઓ છે પહેલાં આપણે જોવાનું છે કુટુંબ નિયોજન કાર્યક્રમની સિદ્ધિ એટલે એને કેટલી સફળતા મળી છે અને પછી આપણે લોકોએ જોવાનું છે કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તેના જે તે કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તેની જે મર્યાદાઓ છે તે તો આજે આપણે લોકો આજના વિડીયોમાં આપણે લોકો કુટુંબ નિયોજન કાર્યક્રમ છે તેની સિદ્ધિઓ વિશેની સમજૂતી છે તે મેળવીશું તો કુટુંબ નિયોજન કાર્યક્રમને કઈ કઈ રીતના કુટુંબ નિયોજન કાર્યક્રમને કઈ કઈ સિદ્ધિઓ મળી છે તેના વિશેની આપણે લોકો સમજૂતી મેળવીએ તો કુટુંબ નિયોજન કાર્યક્રમ મૂલ્યાંકનના તેની સિદ્ધિઓ અને મર્યાદાઓનો સમાવેશ થાય છે એટલે કુટુંબ નિયોજન કાર્યક્રમનું જે મૂલ્યાંકન કરવાનું છે તેમાં તેની સિદ્ધિઓ અને તેની જે મર્યાદાઓ છે તેના વિશેની સમજૂતી આપવામાં આવી છે કુટુંબ કાર્ય કુટુંબ નિયોજન કાર્યક્રમની સિદ્ધિઓ વિશે જાણકારી મેળવતા પહેલાં કુટુંબ નિયોજન ક્ષેત્રે સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકા વિશે સંક્ષિપ્ત માહિતી મેળવવી ઉપયોગી બનશે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ મુખ્યત્વે સરકાર દ્વારા ચાલતો કાર્યક્રમ છે સાથો સાથ બિન સરકારી સ્વૈચ્છિક સંગ સંસ્થાઓ સંગઠનો પણ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા પોતાનું યોગદાન છે તે આપે છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આવી સંસ્થાઓ લોકોને કુટુંબ નિયોજન વિશેની માહિતી તેમજ જે કંઈ પણ અજ્ઞાન છે તે આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ઓગણીસો સિત્તેરમાં જે આરડી ટાટાના પદે ફેમિલી પ્લાનિંગ ફાઉન્ડેશનની સ્થાપના થઈ આ પછી કુટુંબ નિયોજન ક્ષેત્રે સ્વૈચ્છિક કાર્યને વેગ મળ્યો ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા કુટુંબ નિયોજન ક્ષેત્રમાં કામ કરતું બિન સરકારી સંગઠન છે આ સંગઠન છે તે શું કામગીરી કરે છે તો આ સંગઠન વસ્તી નીતિ અને કુટુંબ નિયોજનના કાર્યક્રમોને આગળ વધારવાની છે તે એક પ્રકારની કામગીરી છે તે કરે છે તો આ બધા જે સંગઠનો છે કુટુંબ નિયોજન અને તેમાં નાના કુટુંબનું ધોરણ સ્વીકાર્ય બનાવવામાં સંચાર માધ્યમો આકાશવાણી દૂરદર્શન સમાચારપત્રો સામાયિક ચલચિત્રો એ પણ અગત્યની ભૂમિકા ભજવી છે આ બધા સંચાર માધ્યમો કુટુંબ નિયોજનને લોકોભિમુખ બનાવવા અને લોકોના વલણો માન્યતાઓ વિચારો મૂલ્યો બદલવામાં પણ અને કુટુંબ નિયોજન તરફ લોકોનું ધ્યાન ખેંચવામાં પોતાને પોતા એક પ્રકારની સફળતા છે તે તે મેળવી છે તો આ બધાના પરિણામે કુટુંબ નિયોજનને કઈ કઈ સિદ્ધિઓ મળી અને તેની કઈ મર્યાદાઓ છે તેના વિશેની હવે આપણે સમજૂતી મેળવીએ તો સૌથી પહેલાં તો તેની સિદ્ધિમાં દરમાં ઘટાડો થતો જાય છે ઓગણીસો ને એકાવનમાં દેશમાં જન્મદર ચાલીસ પોઈન્ટ આઠ હતો તે દાયકે ઘટતો જાય છે બે હજાર એકમાં તે ઘટીને પચીસ પોઈન્ટ ચાર થયો અને તે પછીના દાયકામાં એટલે કે બે હજાર એક અને અગિયાર દરમિયાન તેમાં ઘટાડો થયો હોવાનો નિર્દેશ મળે છે કારણ કે બે હજાર અગિયારમાં દેશની વૃદ્ધિનો દર એક પોઈન્ટ પંચાણુંથી પણ નીચો ગયો છે આમ તેની આપણે એમ કહી શકીએ કે આ એક મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય બીજું છે વાર્ષિક વૃદ્ધિ દરમાં ઘટાડો થતો જાય છે તો ઓગણીસો ને એકસઠમાં દેશમાં વાર્ષિક વસ્તી દર છે તે બે પોઈન્ટ બે હતો બે હજાર એકમાં એક પોઈન્ટ પંચાણું અને બે હજાર અગિયારમાં તે ઘટીને એક પોઈન્ટ થયો વાર્ષિક વૃદ્ધિ દરમાં થતો જતો આ ઘટાડો વસ્તીના કદમાં સ્થરીકરણના ધ્યેય તરફની જે સિદ્ધિ છે તે ગણાવી શકાય બીજું આવે છે ગર્ભ નિરોધકોનો વધતો જતો સ્વીકાર અને ઉપયોગ તો બે હજાર ને સાત આઠમાં ગર્ભ નિરોધક જે ગર્ભ નિરોધકોના સાધનો છે તે પચાસ પોઈન્ટ એંસી લાખ લોકોએ વંધ્યકરણ અપનાવ્યું આકડી લૂપનો ઉપયોગ કરનાર સ્ત્રીઓની સંખ્યા બે હજાર ને બે હજાર એકમાં સાઠ પોઈન્ટ સડતાલીસ લાખ જેટલી હતી બે હજાર સાતથી આઠમાં આ સંખ્યા સાઠ પોઈન્ટ બોતેર લાખ જેટલી થઈ આમ ગર્ભનિરોધકોનો પણ ઉપયોગ છે તે વધતો જઈ રહ્યો છે નવા જન્મનું નિવારણ એટલે કુટુંબ કલ્યાણ કાર્યક્રમની પ્રવૃત્તિઓ દ્વારા ખાસ કરીને રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ ગર્ભનિરોધક સેવાઓ દ્વારા નવા જન્મનું નિવારણ શક્ય બન્યું છે Gracias. Yeah. ઓગણીસો ચોરાણું સુધીમાં કુલ એકસો ને અડસઠ પોઈન્ટ આઠ મિલિયન નવા બાળકોના જન્મોને નિવારી શકાયા હતા વાર્ષિક વસ્તી વૃદ્ધિ દરમાં થયેલો ઘટાડો આ સૂચિત કરે છે કે અમુક હદે નવા જન્મનું નિવારણ પણ કરી શકાયું છે એટલે જે નવા જન્મના નિવારણ છે તેને પણ કુટુંબ નિયોજનના કાર્યક્રમ હેઠળ નિવારી શકાયા છે પછી જનની સુરક્ષા યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે એટલે જન ની સુરક્ષા યોજનાનો લાભ લેતી સ્ત્રીઓની સંખ્યામાં બે હજાર પાંચથી ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આ યોજનામાં સ્ત્રીને પ્રસુતિ માટે જે સંસ્થાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે તે બધી સુવિધાઓનો લાભ સ્ત્રીઓ લેતી થઈ છે તેમ અહીંયા કહેવામાં આવ્યું છે બે હજાર પાંચમાં જનની સુરક્ષા યોજનાની જે લાભાર્થી સ્ત્રીઓ છે તેની સંખ્યા લગભગ ચીમ્મોતેર હજાર હતી જે વધીને બે હજાર આઠ નવમાં લગભગ ચોર્યાસી લાખ થઈ આમ જનની સુરક્ષા યોજનાની લાભાર્થીઓની સંખ્યા પણ કુટુંબ નિયોજનના કારણે વધવા લાગી છે ત્યારબાદ આવે છે ગર્ભધાનના જોખમથી સુરક્ષિત યુગલોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે કુટુંબ નિયોજન દ્વારા જોખમ સામે સુરક્ષિત કરાયેલા યુગલોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે ઓગણીસો ને એકાવન એકસઠમાં માત્ર દસ ટકા યુગલો ગર્ભધાનથી સુરક્ષિત હતા હવે દેશના લગભગ પિસ્તાલીસ ટકા યુગલો એ આ ગર્ભધાનથી જે જોખમ છે તે ટાળ્યું છે ગર્ભધાનનું જોખમ છે તે ટાળેલું જોવા મળી રહ્યું છે જે પણ તેની સિદ્ધિ આપણે કહી શકીએ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે કુટુંબ નિયોજન કાર્યક્રમ સાથે સંકળાયેલા આરોગ્ય સુધારણાના વિભાગ કાર્યક્રમો જેવા કે સલામત ગર્ભપાત સેવા પ્રજોત્પાદન સ્વાસ્થ્ય કાર્યક્રમ પોષણ કાર્યક્રમ સાર્વત્રિક સુરક્ષિતતા કાર્યક્રમ હેઠળ રસીકરણ પલ્સ પોલિયો કાર્યક્રમ આ બધાના કારણે બાળ મૃત્યુદર અને મૃત્યુદરમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે ઓગણીસો ને એકાવનમાં મૃત્યુદર પચીસ હતો તે આઠ થયો છે અને માતૃ મૃત્યુદર ગર્ભપાતને માન્યતા આપતો કાયદો અમલમાં આવ્યો પછી બે હજાર એક બે માં સાત લાખ છાસઠ હજારથી વધુ તબીબી ગર્ભપાત થતા રહ્યા છે પછી આવે છે આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં વિકાસ તો સર્વ માટે આરોગ્યની નીતિ અપનાવવામાં આવી છે અને તેને અગ્રતા પણ અપાઈ છે બે હજારની રાષ્ટ્રીય વસ્તી નીતિમાં આરોગ્યનું ધોરણ ઊંચું લાવવા સેવાઓ ઉપલબ્ધ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન જનની સુરક્ષા યોજના દ્વારા માતા અને બાળકના આરોગ્યની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે જેને પણ આપણે કુટુંબ નિયોજનની સિદ્ધિ તરીકે ઓળખાવી શકીએ ત્યારબાદ આવે છે આંતરરા આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ તો કુટુંબ નિયોજન માટે વિવિધ આંતરમાળખાકીય સુવિધાઓનો પણ વિકાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને તે માટે માર્ગદર્શન સલાહ સૂચન તાલીમ સંશોધન સંસ્થાઓ દ્વારા વિકાસ પામવામાં આવી રહી છે જેને પણ આપણે કુટુંબ નિયોજનની સિદ્ધિ તરીકે ઓળખાવી શકીએ અને દરેક લોકોએ કુ નાના કુટુંબનું ધોરણ અપનાવ્યું છે એટલે નાના કુટુંબ ધોરણ છે તે પ્રચલિત કરવામાં પણ આ કુટુંબ નિયોજનને ફાળો આપ્યો છે કુટુંબ કુટુંમ કલ્યાણ કાર્યક્રમે ખાસ કરીને દેશના શહેરી શિક્ષિત અને મધ્યમ વર્ગના લોકોમાં વસ્તીની સમસ્યા વિશે જાગૃતિ પેદા કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ થઈ છે સ્ત્રીનો દરજ્જો ઊંચો આવી શક્યો છે આમ ભારતમાં કુટુંબ કલ્યાણ કાર્યક્રમે વસ્તી સમસ્યાઓ વિશે જન સમાજમાં જાગૃતિ પેદા કરવામાં પણ નોંધપાત્ર ફાળો છે તે આપેલો જોવા મળી રહ્યો છે હવે આવે છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમની મર્યાદાઓ તો કુટુંબ કલ્યાણ કાર્યક્રમની જે મર્યાદાઓ એટલે એને કઈ કઈ નિષ્ફળતાઓ મળી છે તો તેને કુટુંબ નિયોજન કાર્યક્રમનો મુખ્ય હેતુ જન્મદર નીચો ઉતારી વસ્તીવૃદ્ધિને અંકુશ કરવાનો હતો પરંતુ જન્મદર નીચો ઉતારવામાં નક્કી થયેલા જે લક્ષ્યાંકો છે તે સિદ્ધ થઈ શક્યા નહીં એટલે આ એક એની મર્યાદા આપણે કહી શકીએ બીજું લગ્ન વયમાં થોડો વધારો થયો પરંતુ હજુ અનુક અનેક લગ્નો કાયદામાં ઠરાયેલી ઉંમર પ્રમાણે થાય છે પછી કુટુંબ નિયોજનની ઝુંબેશ હજી દેશના ખૂણે ખૂણે પહોંચી નથી કુટુંબ નિયોજનની ઝુંબેશ પ્રજાકીય સહાય સહકાર અને સ્થાનિક લોકોની સહભાગીદારી અવશ્ય બને છે જે હજી બની શકી નથી આમ કુટુંબ કલ્યાણ ની સિદ્ધિઓ મર્યાદિત રહેવા પામી છે તેમાં કેટલાક માનવીય પરિબળો ભાગ ભજવે છે ભારતમાં ધાર્મિક માન્યતા મૂલ્ય નિરક્ષરતા ગરીબી ગ્રામીણ જીવન કૃષિ વ્યવસાય જાતીય જીવન અંગેની અંગેના રૂઢિચુસ્ત ધોરણો સાધનોની સફળતા વિશે શંકા અને ખોટા ખ્યાલો સ્ત્રીનો નીચો દરજ્જો આ બધા પરિબળો કુટુંબ કલ્યાણ કાર્યક્રમના સિદ્ધિના માર્ગમાં અવરોધ બને છે તેથી તેને આ કુટુંબ નિયોજન કાર્યક્રમને હજી જોઈએ એટલી ધારી સફળતા મળી નથી પણ જો તેને આપણે લોકોએ સફળ બનાવી હોય તો લોકોને નાના કુટુંબના ધોરણ તરફ પ્રેરવા પડશે પ્રદેશ અને લક્ષી જે અભિગમ છે તે વિકસાવવો પડશે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું પડશે આર્થિક વિકાસ સાધવો પડશે શહેરીકરણનો વિકાસ છે તે પણ કરવો જરૂરી બને છે એટલે કુટુંબ નિયોજનને સફળ બનાવવા માટે થઈને જો આ બધા પગલાંઓ અપનાવવામાં આવે તો આપણે લોકો કુટુંબ નિયોજનને એવી સફળતા અપાવી તો આ જે યુનિટ છે તેમાં આપણે લોકોએ જે મુદ્દાઓની ચર્ચા કરી તે હતા ભારતમાં કુટુંબ નિયોજનના અવરોધક પરિબળો ભારતમાં કુટુંબ નિયોજનની લાક્ષણિકતા તેની જરૂરિયાત પછી આપણે જોયું કુટુંબ નિયોજનનું મૂલ્યાંકન કુટુંબ નિયોજન કાર્યક્રમને સફળ બનાવવા માટેના ઉપાયો તો આટલા મુદ્દાઓ છે તે તમે લોકો તૈયાર કરી લેજો હવે પછીના વિડીયોમાં આપણે યુનિટ પાંચ વસ્તી શિક્ષણ જે આ પેપરનું છેલ્લું યુનિટ છે તેની સાથે મળીશું થેન્ક યુ